સુરત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને સુરત એમ્બ્રોઇડરી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એન્ડ મશીનરી એક્સપો સિટમે 2023નું ભવ્ય આયોજન કરાયું છે. એક્ઝિબિશન શનિવારે તારીખ 4 માર્ચથી સોમવાર તારીખ 6 માર્ચ 2023 દરમિયાન સવારે 10 થી સાંજે 6 સુધી ખુલ્લું રહેશે. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું કે સુરત ટેક્સટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ MSAMI હબ તરીકે ઓળખાય છે, ત્યારે ટેક્સટાઇલમાં વેલ્યુ એડિશન કરવા હેતુસર સુરત ટેક્સટાઇલ મશીનરી મેન્યુફેક્ચરિંગની હબ બનાવવા ચેમ્બર દ્વારા પ્રયાસ કરાઈ રહ્યા છે. ડિજિટલ પ્રિન્ટિંગ અને એમ્બ્રોઇડરી મશીનરી થકી સુરતના રિયલ ફેબ્રિકની ઓળખ પણ થશે. ડિજિટલ પ્રિન્ટિંગમાં અત્યાધુનિક મશીનરીઓ થકી વેલ્યુ એડિશન કરી વેપારીઓ કાપડમાં સારું માર્જિન મેળવી શકશે. હવે માત્ર મેન્યુફેક્ચરર્સ નહીં પરંતુ ટ્રેડર્સને પણ તેનો લાભ થશે. ચેમ્બરના ઉપપ્રમુખ રમેશ વગાસિયા જણાવે છે કે સિટમે પ્રદર્શનનું ઉદઘાટન સમારોહ શનિવાર તારીખ 4/3/2023 રોજ 10 કલાકે પ્લેટિનિયમ હોલમાં યોજાશે. ઉદઘાટક તરીકે ભારતના કેન્દ્ર ટેક્સટાઇલ એન્ડ રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશ પણ પધારશે. વરદ હસ્તકે પ્રદર્શનનું ઉદઘાટન કરાશે ત્યારે આ સમારોહમાં સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ અતિથિ વિશેષ તરીકે પોતાનું સ્થાન શોભાવશે. તારીખ 4 માર્ચના રોજ સિટમે એક્ઝિબિશન લઈને આવી રહ્યા છે. સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એન્ડ મશીનરી એક્સપો મેઇન ફોકસ આ એક્ઝિબિશનનું જે ફેબ્રિક હોય ફેબ્રિકની ઉપર જે વેલ્યુએશન કરવામાં આવે છે, એમ્બ્રોઇડરી વર્ક કરવામાં આવે છે, પ્રિન્ટિંગ વર્ક કરવામાં આવે છે, ક્રોચેટ છે, ક્રોચેટના મશીન છે, એ ટાઈપના અલગ અલગ પ્રકારના જે વેલ્યુ એડિશનનું જે કામ થતું હોય છે, જે આપણા સુરતની આપણા સમગ્ર ભારતની ભારતના અલગ અલગ એરિયાની જે USP કહેવાય એ ટાઈપનું જે એમ્બ્રોઇડરી વર્ક કે વેલ્યુ એડિશન વર્ક કરવામાં આવે છે એના મશીનરીનું આ એક્ઝિબિશન સ્પેશિયલી નું આયોજન કરવામાં આવ્યું છે. અને આ એક્ઝિબિશનમાં ઘણા બધા નવી નવી ટેકનોલોજીના મશીન્સો મૂકવામાં આવેલા છે, જેની માહિતી સંદીપભાઈ અમારા જે SCA પ્રેસિડેન્ટ છે તે આપને આપશે. અને એમાંની એક USP તમને કહું કે હવેનો જે જમાનો છે આવનાર તે ડિજિટલ પ્રિન્ટિંગનો જમાનો છે, અને એમાં એક મશીન એવું છે કે 1500 મીટર પર અવર એ પ્રિન્ટિંગ કરી શકે એ ટાઈપનું સુપર હાઈ સ્પીડ મશીનનું પણ ડિસ્પ્લે થવા જઈ રહ્યું છે. એટલે આવનારા સમયમાં ડિજિટલ મિલનો કન્સેપ્ટ સુરતની અંદર આવશે. જે કન્વેન્શનલ મિલ અત્યારે ચાલે છે એના બદલે ડિજિટલ મિલ તરફ આગળ વધી રહ્યા છે, જેનાથી કદાચ પાણીનો વપરાશ પણ આપણો ઘણો બધો ઘટી જશે. અને બાકીની ટેકનિકલ માહિતી આપવા માટે હું સંદીપભાઈ દુગ્ગલને વિનંતી કરીશ. સંદીપભાઈ આપ થોડા સાથ દીજીએ. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.